જેતપુરના જામકંડોરણામાં ભારે વરસાદ વરસ્યો. જામકંડોરણાના ચરેલ, ખજુરા, રાયડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારના રસ્તામાં પાણી ફરી વળ્યા. ખજુરા ગામમાં આવેલી ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું. રાજકોટ ગ્રામ્ય પંથકમાં અતિથી ભારે જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામકંડોરણા તાલુકાનું જે ખજુરા ગામ છે તે ખજુરા ગામમાં જવાનો જે રસ્તો છે, જે ક્રોઝવે છે, અત્યારે બંધ થયો છે. ત્યાં જે ધાબી છે તે અત્યારે ધાબીનું છે, ક્યાંક ને ક્યાંક ધાબી તૂટી પડી હોય તેને લઈને જે લોકોને ગામમાં જવું હોય તો પણ ભારે હાલાકીનો સામનો વેઠીને જવું પડતું હોય છે. ત્યારે અહીંના સ્થાનિકો છે, આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે સ્થાનિકો જે છે આ રસ્તાને લઈને શું કહેવા માંગે છે. જે આ ખજુરા ગામનો જે રસ્તો છે, જે વરસાદ અતિથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જે પુલ છે તે પણ અત્યારે જે ધાબી છે તેની ઉપર જે ધોવાણ થઈ ગયું છે, એ બાબતે શું કહેશો? જો ભાઈ, આ તો અમારે સામે જવામાં બહુ તકલીફ પડે છે. બરોબર, ઘણા જે દી વરસાદ થાય તે ત્યાં જ પ્રશ્ન અમારે થાય છે અને 2 કિલોમીટર ફરીને ગામમાં જવું પડે. આ કાલ રાત્રે એવડો વરસાદ પડ્યો હતો, આજ 2 વાગ્યાનું આવું પોઝિશન છે કે સામે કાંઠે ના જઈ શકીએ. આ જો આમાં માણસો એવી પોઝિશન છે કે સામે ના જઈ શકે. કોઈ પણ વસ્તુ અનાજ કરીને હાથે લેવું હોય તો તકલીફ પડે છે. અત્યારે સામે જવું હોય તો તમે કઈ રીતે જઈ શકો? 2 કિલોમીટર દૂર થી આમ ફરીને જવું પડે. ગાબડા પડી ગયા એટલે એની અંદર જવાય એમ છે નહીં. અને આ ઘણા ટાઈમ કેમ આપણે કીધેલું છે કે આ પુલ પણ બનતો નથી, કે છે મંજૂર થયો મંજૂર થયો, પણ આ બનતો નથી પુલ ઘણા ટાઈમ છે. સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ પણ કરી રહ્યા છે કે અહીંયા જયારે ગાબડું પડી ગયું છે, આ પુલ છે તે અનેક વાર છે તે મંજૂર થઈ ગયેલો છે, તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પણ આ પુલનું છે પણ કોઈ પણ જાતનું ક્યાંક કામ કરવામાં નથી આવતો, આ પુલ છે કોઈ ઊંચો બનાવવામાં નથી આવતો. અત્યારે જે ગત રાત્રિ અને જે બપોરથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ધાબી ઉપર છે તે ધાબી ધોવાઈ ગઈ છે, તેને લઈને જે લોકોને બાઇક લઈને જવું હોય તો પણ ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે અને ચાલીને પણ જઈ નથી શકતા. જે લોકોને ખરીદી કરવી હોય ત્યાંથી 2 કિલોમીટર ફરીને ફરી ગામની અંદર જવું પડતું હોય છે. વિક્રમસિંહ ચુડાસમા, VTV ન્યૂઝ, જામકંડોરણા.